शक्कर बार, लेखक गुणवंतराय आचार्य। चैप्टर 4, मंगल जी। हरिभगत शेठ आबरूदार व्यापारी था। एमनी सामे आजे आबरूनो सवाल उभो थयो हतो। आबरूनी वात हती, एमां मोरथी छटकी जवाय, कई पोतानाथी छटकाय खरुं? हरिभगत शेठ मोरना गया पछी थोड़ी वार विचारमां पड्या रह्या। मनमां ने मनमां जाणे कई गणतरीओ करता होय एम थोड़ी थोड़ी वारे एमनुं माथुं धूणवा लाग्युं। कई कई वातो वागोळता होय પણ ગઢ ન પડતી હોય એવો ભાવ એમના મોઢા ઉપર ચિતરાઈ ગયો। ઘેરથી નોકર વાળું કરવાને બોલાવવા આવ્યો। શેઠે જવાબ દીધો, આ આવું છું। પણ એ જવાબ દઈ દીધા પછી ને નોકરના ગયા પછી વાળુંની વાત જ જાણે વિસારે પડી ગઈ હોય એમ એ બેઠા રહ્યા। મોરની સાથે નિરાતે વાત કરવાની ખેવનાથી એમણે ગુમાસ્તાઓને વહેલા વિદાય કરી દીધા હતા। પોતે દુકાનમાં એકલા જ હતા। દુકાનમાં અંધારું થઈ ગયું, પણ ઝાળા ગુત્તા કરોળિયાને એનીએ જાણે કશી ગમ ન રહી। થોડી વારે હાથમાં ફાનસ લઈને નોકર બીજી વાર બોલાવવા આવ્યો। બીજી વાર પણ એમણે એ જ જવાબ આપ્યો। જવાબ આપ્યા પછી એની વિસ્મૃતિ પણ થઈ ગઈ। ત્રીજી વાર એને બોલાવો આવ્યો। બોલાવો લાવનાર આ વખતે નોકર ન હતો, પણ લીલમ હતી। લીલમ શેઠનો ખાલી જવાબ સાંભળી રહે એવી નહોતી। લીલમ 15-16 વર્ષની છોકરી હતી, હરિભગત શેઠના ભાગીદાર ને દૂરના સગાની દીકરી હતી। હરિભગત શેઠ સુરત ને વલસાડ સંભાળતા, વલસાડમાં રહે રહે સુરત પણ સાચવતા, ને હમણાં હમણાં જરા જરા તેજ કરતા મુંબઈને સંભાળતા, ગોવાનું એ જોતા। એમનો ભાગીદાર કોલંબોમાં રહે રહે આમ માલબરથી તે તેમ જાવા સુધીનું જોતો। ઘણે વર્ષે ભાગીદાર પરફોર્મમાં જ બીમાર પડ્યો ને કાગળ મારફત પોતાના કુટુંબની શેઠને ભલામણ કરીને જે ગોસમાંથી કોઈ ખલાસી કે વહાણવટી પાછો નથી આવતો એ ગોસ ઉપર નીકળી ગયો। ગોસ એટલે દરિયાખેડ। ભાગીદારના પત્ની ને બાળકો વહાણ રસ્તે વતન પાછા ફરતા હતા। એ વહાણ અધવશ ડૂબી ગયું, કેવળ એક છોકરી લીલમ ઉગરી ગઈ। આ લીલમ શેઠને ત્યાં શેઠની પુત્રી સમોવડી જ ઉછરી ને મોટી થઈ હતી, એક તો મા બાપ વગરની ને બીજું એના નામની મોટી થાપણ। ભાગીદારનો બધો હિસાબ શેઠને ત્યાં જમે એટલે લાડકી પણ ખરી। લીલમે કહ્યું, ચાલો ને કાકા, બા ક્યારનાય વાટ જુએ છે, ને તમે અહીં અંધારે બેઠા બેઠા શું કરો છો? વિચારની આંધીમાં જાણે સહારો મળ્યો હોય એમ શેઠ ઝબકી ગયા। અંધારું થઈ ગયું ને, શું છે નીલમ? બા ક્યારની વાટ જોઈ રહી છે, પછી વાળું કરવા ક્યારે આવવું છે? વાળું ને, હા ચાલો। શેઠ થોડીવાર હાથમાં ફાનસ જાળીને ઊભેલી લીલમને જોઈ રહ્યા। એકાએક એમના મનમાં જાણે લીલમને જોતાવે ગઢ પડી। જોખમાયેલા વહાણના ખલાસીને દૂરથી સડ દેખાય ને જેટલી રાહત મળે એટલી રાહત એમના અવાજમાં આવી। ચાલ બેટા લીલમ, વાળું કરી લઈએ, પછી મારે પાછું થોડુંક કામ છે, તું આવી તે ધન્યો ક્યાં મૂવો છે? લીલમ હસી, બારામાંથી નીકળતા વહાણના સડને પવન પહેલી જ વાર પકડે એવો એનો અવાજ ઘેરો ને કાનને મીઠો લાગે એવો હતો। તમે શું કાકા, ધન્યો બિચારો બે વાર તમને બોલાવવા આવી ગયો, માળું આજ જરા મન ચડી ગયું, શું કરીએ બેટા? વેપારના કામ છે, મહેનતાણામાં મળે ત્યારે કાવડિયું ને જોખમ ત્યારે લાખનું, વેપારીનો દીકરો ઉજાગરો ન કરે તો વેપારમાં કામી રહ્યો, દીને રાત બે છે કાકા, પણ વાળાનું ટાણું તો સાચવવું જોઈએ ને, તમે ન આવો ત્યાં સુધી બધા વાટ જોઈને બેઠા રહે ને। સાચી વાત તારી, 16 વાલને એક રતીની, પણ તારી થાપણ અમારે તને અકબંધ સોંપવી તો જોઈએ ને। મારી થાપણ? શેઠ મુરબ્બી વટ ભર્યું હસતા હસતા દુકાનને બંધ કરીને ઓટલા નીચે ઉતર્યા। એ તો કહેવાય એમ, બાકી તારી થાપણને હાથ પણ લગાડાય કે મારાથી? એ તો વાત કરવાની રીત છે, પણ મારી થાપણ તે તમારી જ છે ને, તમે વેપારમાં રોકો તોય શું ને ન રોકો તોય શું, પણ સવાર સાંજ ખાવાનું શું કામ ચૂકવું જોઈએ? હવે નહીં ચૂકીએ, બસ રાજી? હા બેટા લીલમ, તું જરા ઉતાવળી ઉતાવળી જા જોઈએ ને ધનિયાને મોકલતો, એને જરા કામે મોકલવો છે, પણ બા વાટ જોઈને બેઠી છે, પછી તમે ક્યાંય પાછા રોકાઈ જતા નહીં હો? એક તો તારી બા વાટ જુએ ને બીજું લીલમ બોલાવા આવે, પછી મારી મગરૂર શું કે હું વચમાં રોકાઈ શકું? તારી પાછળ પાછળ જ આવું છું, વાહનની પાછળ ઓડકું આવે એમ, તું જરા ઉતાવળી જા જોઈએ, ધનિયાને મોકલ। હાથમાં રાખેલા ફાનસને મોટી ઝૂલ આવે એમ લીલમ ઉતાવળે આગળ નીકળી ગઈ ને પાછળ પાછળ ધીમે પગલે શેઠ ચાલવા માંડ્યા। થોડી વાર થઈ એટલે સામે ધનિયો મળ્યો। ધનિયાને જોઈને શેઠે કહ્યું,
અરે ધનિયા, તું જરા મંગળજી શેઠને ઘરે જાને, કહેજે કે શેઠ આપને ખાસ કામે હમણાં યાદ કરે છે, સમજો? શું કહીશ? કે શેઠ આપને અત્તર ઘડી બકોરે છે. કોને કહીશ? મંગળજી શેઠને. હા, હવે સમજો. અને જો આ દુકાનની ચાવી સંદેશો આપીને મને જવાબ આપી જજે, પછી દુકાન ઉગાડીને જરા દીવાબત્તી કરજે. જા જોઈએ, મારો ભાઈ કરું, લે આ ચાવી. ચાવી લઈને ધનિયો મંગળજી શેઠના ઘર તરફ ગયો. ઘેર શેઠાણીના પત્ની, જેને બધા બા કહીને બોલાવતા, ને એમનું બીજું નામ હોય તોય કોઈને યાદ રહ્યું નહીં હોય એવા એમના વૃદ્ધ પત્ની રસોડાના ઉંમરા ઉપર બેસીને પોતાના પતિની આદત ઉપર મીઠો બળોપો કરતા બેઠા હતા. આ પેઢી ને આ દુકાન ને આ વેપાર, સાંજ વર્તે જરા દેવદર્શન કરવાની એ ફુરસદ નથી મળતી. આખા દિવસમાં ઘડી પણ ભગવાનને યાદ કરવામાં જાય શું, ને એમાં વખત તે કેટલો ખોટી થવાનો છે. ન દેવદર્શન જવું, ન ક્યાંય નાચ જાતમાં જવું, ન ખાવા પીવાનું યાદ રાખવું, ને સવારથી તે રાત સુધી બસ ચોપડા ચોપડા ને ચોપડા. માળું એવું તે આખો દી ને રાત ચોપડામાં શું એ ચિતરવાનું હોય? ને હોય તોય મહેતા ગુમાસ્તા મરી ગયા છે. લ્યો, આ તો રાજા ભોજનો અવતાર. પોતાના ખાવાના ઠેકાણા ન મળે ને ગુમાસ્તા મહેતાને ખાવા મોકલી દીધા, આમને આમ માણસને ફટવી માર્યા ને. રસોડામાં શેઠની પુત્રવધુ સાસુની ખુશામત કરી રહી હતી. બા, વેપાર તો જિંદગીભરનો છે, પણ વેળાસર ખાઈએ નહીં તો કાયા કેમ ચાલે? સાસુને લાગ્યું કે પોતે બોલે એ તો ઠીક છે, પરંતુ પુત્રવધુની ટીકા તો મર્યાદા બહારની જ ગણાય. લે વહુ, વેપારના કામમાં વળી તને શું સમજ પડે? તમારે ભાયડા બાયડીને ઠીક છે કે તૈયાર ભાણે તાગળદિન્ના કરવી છે, એ તો માથે પડશે ત્યારે ખબર પડશે, સમજી? શેઠના પુત્રી ઉંમરમાં તો નાના હતા, પણ જીભમાં મોટા હતા, ને એમાંય ભાભી હાથમાં આવે તો માગે એવા ન હતા. બાપ ગોતરમાં વેપાર કર્યો હોય તો ખબર પડે ને કે વેપાર કેમ થાય. એ તે ખેતરમાં ભાત દેવા થોડું જવાનું છે. ભાભીનું પિયર ખેડૂત હતું, એ વાતની ભાભીને યાદ દેવરાવવાની એક પણ તક. શેઠના પુત્રી નંદુબહેન પોતાના વેપારી પિતાની ખાટ ઉપર બેસીને કદી એ ચૂકતા જ નહીં, પણ ભાભી રેઢી થઈ ગઈ હતી, ને વળી નણંદને ઘા કરવાની એને પણ તક હતી. વેપારની વાત તો અહીં જોઈ છે તમે ને મેં, ખેડ કેમ થાય છે એ તો તમે જોશો એટલે ખબર પડશે ને. નણંદનું સગપણ જમીનદાર ખેડૂતને ત્યાં થયું હતું. વેપારી પિતાની પુત્રી ભાભી સાથે વાત કરવામાં એ વાત ભૂલી ગઈ હતી, પણ ભાભી ભૂલે એમ ન હતું ને ભૂલવા દે એમ પણ ન હતું. અરે, લીલમ વચમાં બોલી, ભાભી તમે ભૂલ્યા, નંદુબહેનને હું સાસરે જ નથી જવા દેવાની. જમાઈને ગરજ હશે ને 7:30 વાર, તો એ સાસરે આવીને રહેશે. ઘરમાં લીલમની આ કાયમી મશ્કરી હતી, એનાથી નંદુ ચૂપ થઈ જતી. નંદુની માં મલકતી, ભાભીથી બોલી શકાય એમ નહોતું રહેતું. અલબત્ત ભાભીના કંદ નામે મગજીભાઈ હાજર હોય તો આ ચર્ચાને આગળ ચલાવતા, પણ અત્યારે મગજીભાઈ હતા નહીં, ને વળી લીલમના છેલ્લા બોલને પગલે શેઠ ઘરમાં આવ્યા. જૂના જમાનાના પીઢ ને મઢેલા કુટુંબવાળાની અદાથી ડેલીમાં દાખલ થતાં એમણે ભજનની એક લીટી ગાઈ નાખી ને લીલમને સાથ દીધો. વહુવારુને ખબર પડે કે સસરા આવ્યા છે એટલે ઊંચે બોલતા હોય તો બંધ થઈ જાય, ને આડે ઉતરવા જેવું હોય તો આગા પાછા થઈ જાય. બેટા લીલમ, બેટા નંદુ. લ્યો, તમારા બાપા આવ્યા, પાણી પાટલો કરો, ને વહુ ભાણું પીરશો. શેઠે પરસાળમાં પગ મૂક્યો એટલે બાએ પૂછ્યું, ક્યાં હતા આટલો વખત? દુકાને જરા રોકાઈ ગયો હતો, જરા ઉતાવળ કરજો હો, પાછું દુકાને જવું પડશે. શું છે આજ આટલું બધું? હોય, કોઈ દિવસ એમ પણ હોય, પણ ત્યારે મગજીને મોકલો ને. મગજીનું એ કામ નહીં, તો એ તો જેના કામ તે કરે, પણ એને પળોટવો પડશે ને. ક્યાં સુધી બાયડીની સોડમાં પડ્યો રહેવા દેશો? શેઠ હસ્યા, વહુ સોડ તો છોડે, પછી પળોટાશે એની મેળે. લ્યો, સાંભળો ભાભી. નંદુબહેનથી ભાભીને સાથ દીધા સિવાય ન રહેવાયું. ભાભીને ઘરમાં સહાય હતી લીલમની. લીલમે કહ્યું, એમાં ભાઈ ભાભી શું કરે, ખરું તો બાપાજીએ મન પર લેવું જોઈએ. લેશું લેશું, એ લેશું. શેઠે વાત વાળી, લ્યો થાળી પીરશો. ત્યાં ધનજી આવ્યો ને કહ્યું, મંગળજી શેઠે કહેવરાવ્યું છે કે શેઠને જઈને કહે કે હું હમણાં જ આવું છું. મંગળજીનું વળી શું કામ પડ્યું અત્યારે, ને તે દુકાને? ભાઈએ સાશંક અવાજે પૂછ્યું. દુકાનનું જ કામ છે, ખાસ કામ છે, પણ બા બોલવા જતી હતી એને શેઠે વારી, તું ધારે છે એ કામ નથી, નથી, આ તો દુકાનનું જ કામ છે.
તો મગજીથી થાય એવું નથી? મગજી શું કરી શકે ને શું ન કરી શકે, ને મંગળજી શું કરી શકે ને શું ન કરી શકે, એની મને ખબર પડે કે તમને? ધનિયા, જા દુકાન ઉગાડ, દીવાબત્તી કર, પાણીનો લોટો ને પાન સોપારી લેતો જજે. શેઠ જમીને ઉઠ્યા. ત્યાં લીલમે એમના માટે બનાવેલું પાન આપ્યું. પાન મોઢામાં નાખીને શેઠ દુકાને જવા કપડાં પહેરતા હતા. ત્યાં બહારથી મંગળજીનો ઘાંટો સંભળાયો. શેઠ ઘરે કે દુકાને? આવો આવો, શેઠે જવાબ આપ્યો. બસ આ વાળું કરીને કપડાં જ પહેરતો હતો. અંદર આવો. શરીરે પાતળો પણ ચહેરા ઉપરથી સ્થૂળ બુદ્ધિનો દેખાતો મંગળજી અંદર આવ્યો ને ખાટ ઉપર બેઠો. મંગળજીનો ઘાંટો સાંભળી લીલમ અંદર ચાલી ગઈ. નંદુએ બાજુમાં પાનની અડાળી મૂકી, પાણીનો પ્યાલો આપ્યો ને પછી અંદર ગઈ. મંગળજી નીકળ્યો તો હતો રાતનો, પણ તોય એનો વર્ણાક છાનો રહેતો ન હતો. માથા ઉપરની ચિનાંબરની પાઘડીથી તે પગના ચાંચવાળા પગરખા સુધી એ માણસ શોખીન લાગતો હતો. કમાવાની ફિકર ન હોય ને ખર્ચવામાં વાંધો ન હોય એવો એનો તોર હતો. હીરાકોરી ધોતિયું ને એનો એક છેડો જમીન સાથે ઘસડાય, બારીક મલમલનું લાંબુ પહેરણ, ઉપરના ઉઘાડા સોનાના બટન, ઉઘાડા ગળાની વચમાં સોનાનો અછોડો, કેડમાં રૂપાનો કંદોરો, ધોતિયાની પાછળની પાલટીની બેવડ આંટી મારીને સાથળ ઉપર લટકતો, મોઢામાં પાન, હાથમાં ડાંગ, પણ ડાંગ પણ મંગળજીની તો, કાન સોરી સુધી પહોંચે એવી સાત કાતળીની, નીચે પિત્તળની ખોલી ને પિત્તળના તાર, ઉપર પોણી કાતળી સુધીની રૂપાની ખોલી, નીચે છેક કાતળીના સાંધા સુધી રૂપાના તાર, કંઈક દિવસ સુધી તેલ પાઈ પાઈને ધુમાડામાં રાખી રાખીને હપસીના ચહેરા જેવા કાળા બદામી રંગની બનાવેલી, બીજા હાથમાં મોટી પહોંચી, હાથમાં છેલ્લી ને છેલ્લાના પહેલાની આંગળી ઉપર વીંટી, ઉંમર આશરે 25. આવો હતો મંગળજી. ઘરની પરસાળની ખાટ ઉપર બેઠા બેઠા પાન ચાવતા એણે કહ્યું, ધન્યો આવ્યો છે અને કહે છે કે શેઠ યાદ કરે છે. તમાકુવાળા પાનને ગલોફાની એક બાજુ ચડાવતા મંગળજીએ કહ્યું, મનને થયું કે શેઠ યાદ કરે એટલે તો ઉઘાડે પગે જવું જોઈએ, એટલે વાંસો વાંસ આવ્યો. ફરમાવો મુરબ્બી, શેઠ કોઈનું ખૂન કરવાનું કહે તો તે હુકમ પણ ઉઠાવવાની તૈયારી સૂચવતો હોય એવા અવાજે એણે ઉમેર્યું, હુકમ તે શું હોય ને તે તને? આ તો જરાક વાત કરવી છે, ચાલને દુકાને, ત્યાં વાત કરીશું. મંગળજી સંચાની પૂતળીની જેમ વગર બોલે ખાટ ઉપરથી ઊભો થયો. પોતાની વીટી પહોંચી ને સોનાના અછોડા ઉપર એણે આંગળીઓ ફેરવી લીધી. પછી ડાબા હાથમાં ડાંગ પકડીને જમણા હાથમાં ધોતિયાનો છેડો પકડીને આગળ થયો. રાત અંધારી હતી એટલે રસ્તામાં સૂતેલા કૂતરાઓ ને બેઠેલા ઢોરો વચ્ચેથી માર્ગ કરવાનું કામ બંનેનું ચિત્ત પૂરેપૂરું રોકી લેતું હતું, એટલે રસ્તામાં તો કંઈ વાત કરવાનો અવસર જ નહોતો. દુકાને જઈને શેઠે ધનિયાને ઘર ભણી વિદાય કર્યો અને મંગળજીને કહ્યું, હવે અહીં ક્યાંય બાજવા જવાનું નથી, તારી ડાંગ મૂક એક બાજુએ ને અહીં બેસ. શેઠે હાથ ઝાલીને મંગળજીને પોતાની પાસે બેસાડ્યો. મંગળજીના શરીરનું પરિબળ હતું એટલું તો બુદ્ધિનું હતું જ નહીં, કોઈ વિચાર સરખો કરવાનો એ અપરાધ એના મસ્તકે કદી કર્યો હોય એમ દેખાતું જ નહોતું. એની આંખો જ એટલું કહી દેવાને માટે પૂરતી હતી, પણ તોય એ સ્થૂળ બુદ્ધિનો ને જરડ ચહેરાનો જુવાન એક વાત સમજ્યો ખરો, સ્વાર્થ વગર કૂતરાને હડ ન કરે એવા પેટનો આ શેઠિયો આજ એને આટલા આદરથી બોલાવે ને ખાસ તેડાગરથી તેડાવે છે એમાં કંઈક પણ છે. પૈસાની તો વાત ન હોય, કેમકે હરિભગત પાસે એ વાતની તાણ ન હતી. સાત સાગર ને 60 વાહનનો એ શેઠિયો ભીડ પડે સુરતની કોઠીને નાણાં ધીરતો હતો. એવા શેઠિયાને પૈસાનો ખપ હોય તોય પોતાના જેવાને તો બોલાવે નહીં. હરિભગતને ભીડ હોય તો એ ટાળી શકે કાં તો કોક મુંબઈનો રણમલ લાખા કે કોક સુરતનો આત્મારામ. પોતાનું ગજું કેટલું? 4-5 ખેતરનો પોતે ધણી ને ઉડાડવાના થોડા બાપના નાણાં, એટલે માન ન માન પણ વાત કંઈક બીજી છે, ને શું વાત હોઈ શકે એ જાણવાનું એને કુતૂહલ થયું. શેઠની પાસે નહીં પણ સામે બેસતા એણે કહ્યું, ફરમાવો મુરબ્બી, તારા ફૈબા કાલે આવ્યા હતા ને એના પહેલાં તારા માસીએ આવી ગયેલા. મરી ગયેલા બાપની જીવતી બહેન અને જીવતી માની મોટી બહેનને વળી શું કસૂતર થયું હશે કે આ શેઠની પાસે આવ્યા હશે એને સમજાયું નહીં. જી, મને કહે કે મંગળને હવે કંઈક જોગાવવો જોઈએ. મંગળના ચહેરા ઉપર કંઈક પ્રકાશ છાયો. આ તો પોતાના સગપણની કંઈક વાત છે ખરી, ને બાપ ઘરમાં હતા નહીં એટલે મંગળને પોતાના સગપણની વાતમાં સીધો રસ હતો. શું હરિભગત શેઠ સાચે જ પોતાના સગપણમાં રસ લેતા હતા? ત્યારે તો બેડો પાર. મનમાં જાગેલા ઉમળકાને દબાવવાની નિષ્ફળ કોશિશ કરતો
અને ચહેરા ઉપર પુત્રવત ભાવનો વિનયપૂર્વક મતતો મંગળજી ચૂપ રહ્યો. મને એ વાત કંઈ ખોટી ન લાગી. હવે તારી ઉંમર થઈ શું વીતવા આવી, ને તારો બાપ તો મારો ભાઈબંધ. મોકલજી ક્યાંય થાવો છે? શું એનો પાનનો શોખ? શું એનો તમાકુનો શોખ? દિવસમાં એક વખત એના હાથનું પાન ન મળે તો મને દિવસ એળે ગયો લાગે, એવો જણ હો. જી, વડીલની તો શી વાત કરવી. મંગળજીએ વ્યવહારિક ખેદ બતાવ્યો અને સાથે સાથે સગપણની આડી જતી વાતને પાછી વચમાં લાવવા ઉમેર્યું, હવે તો આપ જ વડીલ છો. આસ તો કંઈ છૂટકો છે? મારે માથે આમે લીલમની ફિકર છે ને. મંગળજીને સહેજ નિરાશા આવી. શેઠની વાત કરવાની ઢબછપથી એમ લાગ્યું કે શેઠ પોતાની પુત્રી નંદુ માટે વાત કરતા હશે. પણ બીજી પળે મંગળજી સ્વસ્થ થયો. નંદુ નહીં તો લીલમ સહી. લીલમ પણ ખોટી શું? એ શેઠની નહીં તો એના ભાગીદારની છોકરી તો હતી ને. વિનય બતાવવા મંગળજી ચૂપ રહ્યો. શેઠે કહ્યું, હવે આ વાત તો તારી મા અને માસી સાથે કરીશું. વ્યવહારની વાત તો વ્યવહારની રીતે ઉકલે. આ તો તને મારો વિચાર કહી રાખ્યો કે તું ક્યાંય તરખડ કરતો હો તો હવે મૂકી દેજે. મંગળજી સાકરના સમુદ્રમાં લગભગ ડૂબી જ ગયો. આહા, શેઠની શી માયા! શો એનો વ્યવહારિક ખ્યાલ! પોતાનો બાપ એનો ગોઠિયો ને લીલમનો બાપ એનો ભાગીદાર, બે બાપનું શેઠે રાખ્યું. મંગળજીને લાગ્યું કે શેઠની નંદુની વાત જ થઈ શકે નહીં, પહેલાં લીલમની જ કરવી જોઈએ ને. પોતે જ્યારે નંદુનો ખ્યાલ કરતો હતો ત્યારે આ વ્યવહારની વાત કેમ ભૂલી ગયો હશે? તું તો હવે ઘરનો માણસ થયો, શેઠે હળવે હળવે વાત પસારવા માંડી. એ તો આપનો ઉપકાર છે. ઉપકાર તો શું, તને ક્યાંક જોગાવો તો જોઈએ ને. લીલમને ક્યાંય વરાવી તો છે જ ને. મારે તો બેયના બાપ સરખા, ને અમારી લીલમ. શેઠનો અવાજ ચોમાસાના મોરલા જેવો ટહુક્યો. અમારી લીલમ તો આવતા વેદ ઘર ઉપાડી લે એવી શાણી છે, બહુ કહ્યા કરી. એના બાપને ને મારે ઘરનો નાતો, એ પણ આપણો બોલ ઉપાડી લે, બહુ સમજુ. મંગળજીને થયું કે બાપના સંબંધને ખાતર જો લીલમ શેઠનો પડ્યો બોલ ઉપાડી લે એવી કહ્યા કરી હતી તો પોતે ક્યાં કમ હતો. પણ બોલ હોય તો ઉપાડે ને, કે વગર બોલે? નાણી જુએ તો ખબર પડે કે રૂપિયો બોધો છે કે રણકે છે. બિચારા મંગળજીને ખબર પણ ન હતી કે નાણી જોવા તો મંગળજીને ખાસ બોલાવ્યો હતો. ઘેટાને વાડામાં દોરી જતા કસાઈના કસબને સિફતથી શેઠે આગળ ચલાવ્યું. અમારે નંદુની બા લીલમને પેટની જણી જેમ જ સમજે, ને લીલમ પણ એને સગી માં જ જાણે. ખાનદાનને સમજવું ફરજનનું તો કહેવાનું શું હોય? એ મને કહે કે આપણી લીલમ ને આપણી નંદુ આપણી બે આંખ હો, લીલમને ક્યાંય ખાડે ન નાખતા હો. પણ આપણે માણસ સમજીએ ને, માણસ તો પગમાંથી પરખાય, પગ પડે ને પાણીમાં પાય. જી, લીલમના ભાવિ નાદ તરીકે પોતાનો સ્વીકાર થયો હતો કે ઇનકાર, એ મંગળજી સમજી ન શક્યો. આનંદની સીડી ઉપર એક ફલાંગે ચડી ગયેલો બાપડો મનમાં ને મનમાં પરણી ગયો ને રાંડીએ બેઠો. મંગળજી સામે જોયા વગર પોતાની આંખો અર્ધી મીચીને જ શેઠ વાત કરતા હતા. માતા પાસે વધ કરવાનો બકરો શણગાર્યા પછી પૂજારી એની સામે નજર સરખી પણ નાખે નહીં. શેઠે કહ્યું, પણ મેં કહ્યું કે એની તમારે ફિકર કરવી જ નહીં. જેવી લીલમ સોજી સમજુ ને કહ્યા કરી ને ચંચળ છે, એવો જ મેં સામો શોધી રાખ્યો છે ને. શેઠ વળી હસ્યા, હું તો તને નાનપણથી ઓળખું છું ને. પોતાને હરિભગત શેઠ સોજો સમજુ શાણો ને ચંચળ માનતા હતા એ મંગળજીને માટે નવી વધાઈ હતી ને નવી માહિતી હતી. એણે ત્યાં ને ત્યાં જ મનમાં ને મનમાં સોજો સમજુ શાણો ને ચંચળ બનવાનો નિર્ધાર કરી નાખ્યો.